છેલ્લા 11 વર્ષથી સાયકલ યાત્રા દ્વારા જુદા જુદા ગામો અને રાજ્યમાં પરિભ્રમણ કરીને હાલ ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવી પહોંચ્યા છે. તેઓ હાલ શાળા કોલેજ અને ગામડાની મુલાકાત લઈને આપણા ભારત દેશના યુવાનોને વ્યસન મુક્તિના અભિયાન દ્વારા નિરોગી જીવન જીવવાનો બોધપાઠ આપી રહ્યા છે. બેંગ્લોરના નિવૃત્ત શિક્ષક અમનદીપ, જેઓ વ્યવસાય એક નિવૃત્ત શિક્ષક છે, તેમણે પ્રાચી તીર્થની મુલાકાત લઈને પ્રાચીના મોક્ષ પીપળાએ પાણી રેડી ધન્યતા અનુભવી હતી અને યુવાનોને વ્યસનથી થતા ગેરફાયદાને લગતી માહિતી આપી હતી, તેમજ વ્યસન છોડવા માટેની દવાની પણ માહિતી આપી હતી. हम 2008 से साइकिल पे यात्रा कर रहे हैं, नशे के खिलाफ प्रचार वास्ते निकले हैं. अब तक हमारा 26 राज्य हो गया, 2,35,000 किलोमीटर हमारा सफर हो गया अभी तक. हम स्कूल कॉलेज में जाके वहाँ टाइम लेके बच्चों को समझाते हैं नशा छोड़ो, उसी मकसद से हम निकले हैं. अब तक हमारा 26 स्टेटों में 35,000 स्कूल कॉलेज, 50,000 गाँव में हो गया. सबसे ज़्यादा नशा पंजाब में है, हमको बहुत वहाँ बहुत ज़्यादा नशा पंजाब में है. हम वहाँ पंजाब में 2.5 साल आए, सब गांव में घूम के हम प्रचार करके आए. अभी हम आप यहाँ आके क्या किया है आपने? यहाँ पर हम एक ऐतिहासिक पीपल है कृष्ण जी का, वहाँ गए थे, माता टेके आए, वहाँ से अभी यहाँ दुकान पे आए. भाई साहब जी ने हमको बहुत सत्कार किया यहाँ दुकान पे. आप यहाँ से कहाँ जाना है? यहाँ से हम सोमनाथ जाएंगे, वहाँ से हम द्वारका जाएंगे, द्वारका से हम पंजाब जा रहे हैं लड़की को मिलने के लिए. इसी यात्रा दौरान हमारा 8 साइकिल, 50 टायर, 37 ट्यूब, बाकी हमारा खाना बनाने का सारा सामान साथ में रखें साइकिल पे. हम खुद खाना बना के खाते हैं, होटल में खाते नहीं, किसी से मंगना नहीं है. पैसे जो भी हमारा घर से ATM से आ जाता है. परिचय, હું ભગવત સિંહ અમીરભાઈ જણકાર, તુલસી એન્ટરપ્રાઇઝ પ્રાચી. આજરોજ બેંગ્લોરના અમનદીપસિંહ, એ નિવૃત્ત શિક્ષક, 58 વર્ષની ઉંમરે ભારતભરના યુવાનોને વ્યસનમુક્ત કરવાનું મહાઅભિયાન લઈને પોતે સાયકલ યાત્રા કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી 2,00,000 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે. ભારતની 6 ભાષાઓ પોતે જાણે છે અને દરેક 35,000 જેટલી સ્કૂલોમાં વ્યસન મુક્તિ માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. દરેક સ્કૂલોમાં જઈને પોતે પ્રવચન આપે છે. પોતે સાથે લેપટોપ અને ટેકનોલોજીથી સજ્જ થઈને પોતાનું રસોઈ પણ સાથે બનાવે છે, પોતે જાતે બનાવે છે અને પોતાના સ્વખર્ચે બીજા પાસેથી કંઈ માંગતા નથી અને ભારતના યુવાનોને વ્યસનની ચૂંગાલમાંથી છોડાવવા માટે થઈને પોતે જાતે ઘરે બનાવી શકાય એવી સાદી દવાઓ ચીંધે છે. લોકોને વ્યસનોમાંથી, યુવાનોને વ્યસનોમાંથી બહાર કાઢીને વ્યસનમુક્ત ભારતનો સંકલ્પની મશાલ જગાવીને પોતે ચાલી રહ્યા છે. અત્યાર સુધીની સાયકલ યાત્રામાં પોતે 6 સાયકલો બદલાવી ચૂક્યા છે, 50 ટાયર ટ્યુબ બદલાવી ચૂક્યા છે અને દિવસના 1 જ વખત જમે છે, ઓછું જમે છે. અને એમનું એવું કહેવું છે કે છેલ્લા 12 વર્ષથી એમને એક પણ દવા લેવી નથી પડી, ક્યારેય તાવ નથી આવ્યો અને એ 1 જ વસ્તુનું સપનું લઈને નીકળ્યા છે કે ભારતના તમામ યુવાનો છે એ વ્યસનમાંથી મુક્ત બને અને સ્વસ્થ ભારત અને આઝાદ ભારત, સ્વચ્છ મુક્ત ભારત બને. આજે આજરોજ પ્રાચી આવતા એમણે પ્રાચીના મોક્ષ પીપળાની મુલાકાત લીધી, અમારી દુકાને આવ્યા, એમણે નાસ્તો પાણી કર્યા અને પ્રાચીની મુલાકાતથી એમણે ધન્યતા અનુભવી છે. અને અહીંના યુવાનો પણ વ્યસનની ચૂંગાલમાંથી બહાર આવે અને સ્વસ્થ બને એવી શુભકામનાઓ આપી અને અહીંયાથી સોમનાથ પરિભ્રમણ કરવા માટે નીકળેલા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.